સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઉત્તરાયણ માટે પોચી એવી મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી સોફ્ટ શીંગ અને તલની ચીકી, કે પછી તમે એને શીંગ અને તલની સુખડી પણ કહી શકો છો. તો એકદમ સરળ છે બનાવવાનું. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એક પેન લેશું, એમાં મેં અહીંયા 100 ગ્રામ શીંગના દાણા, તો અડધો કપથી થોડા ઉપર છે, અને આપણે એને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. એટલે શીંગના દાણા છે એના ફોતરા નીકળવા લાગશે અને હલકો કલર એનો બદલાશે. તો આ રીતે, તો હજી હું થોડા 1 મિનિટ જેવા શેકી લઈશ, તો થોડો એનો કલર બદલાય ત્યાં સુધી તો ક્રિસ્પી થઈ ગયા છે. ફોતરા ઇઝીલી નીકળી જશે તો એક પ્લેટમાં લઈ લઈશ અને ઠંડુ થાય એટલે એના ફોતરા કાઢી અને શીંગના દાણા હું તૈયાર કરી લઈશ. હવે એ જ પેનમાં 1/4 કપ જેટલા સફેદ તલ, તો વજનમાં 100 ગ્રામ એ પણ મેં લીધા છે, એને પણ ફૂલી જાય ત્યાં સુધી આપણે શેકીશું. તો કલર નો બદલાવો જોઈએ, જો કલર થોડો બદલાશે તો તલનો ટેસ્ટ કડવો થઈ જશે, તો એ ધ્યાન રાખવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો તલ પણ ફૂલી ગયા છે, અને એક પ્લેટમાં લઈ લઈશું અને એને પણ ઠંડા થવા દેશું. અને જે શીંગ આપણે શેકીને રાખી હતી એના ફોતરા કાઢી, ફોતરા ઉડાડી અને મેં રેડી કરી લીધી છે. મિક્સર જારમાં શીંગને ઉમેરીશું અને 3-4 વાર એને પલ્સ કરી અધકચરી વાટીશું. તો આ રીતે, અને એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એ જ મિક્સર જારમાં ઠંડા થયેલા તલ ઉમેરી દઈશું અને તલને 1-2 જ વાર પલ્સ કરીશું. તલ ઓલરેડી ઝીણા છે એટલે એને વધારે આપણે નથી વાટવાના, માત્ર 1-2 વાર પલ્સ કર્યું મેં. અને આ રીતે એને શીંગ સાથે ઉમેરી દીધા, એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણું આ શીંગ અને તલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક પેન લેશું અને એમાં આપણે 4 ટીસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. અહીંયા તમારે જો ઘી વધારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો. તો જે ઘરમાં આપણે નાની ચમચી વાપરતા હોય એ મેં લઈ અને જામેલું 4 ચમચી જેટલું ઘી લીધું છે. અને એક પ્લેટ લેશું, તો ડીપ હોય એવી થોડી લેવાની અને એને ઘીથી ગ્રીસ કરી લઈશું. તો સારા એવા પ્રમાણમાં સારી રીતે ગ્રીસ કરી લેવાની. ઘી હવે હલકું ગરમ થઈ ગયું છે. આપણે એમાં 200 ગ્રામ ઝીણો કાપેલો ગોળ ઉમેરીશું. તો મેં 200 ગ્રામ લીધો અને જો કપથી મેજર કરો તો 1 કપ અને ઉપર 1/4 કપ જેટલો ગોળ થયો છે. મિક્સ કરીશું ઘી સાથે, અને ઘી હલકું ગરમ હશે એટલે 2-3 જ મિનિટમાં ગોળ છે એ પીગળવા લાગશે. તો આ રીતે ગોળ પીગળે એટલે આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું. જો ગોળના મોટા ટુકડા હોય તો આ રીતે તમે ચલાવતા રહેશો તો એ પીગળી જશે આ રીતે. તો હવે લગભગ 3-1 મિનિટ જેવું થશે એટલે ગોળ પીગળી જશે. આ રીતે તમે એકવાર એને મિક્સ કરશો. ગેસની ફ્લેમ અહીંયા મેં સ્લો રાખી છે અને બીજી 1-2 મિનિટ જેવું થશે એટલે આ રીતે બબલ આવવા લાગશે ગોળમાં. એટલે ગોળ આપણો તૈયાર છે. ગેસની ફ્લેમ સ્લો જ રાખી અને બીજી સામગ્રીઓ ઉમેરી દઈશું. તો 1/2 ટીસ્પૂન ઇલચીનો પાવડર, 1/2 ટીસ્પૂન ગંઠોડાનો પાવડર અને 1/2 ટીસ્પૂન સૂંઠનો પાવડર ઉમેરી અને મિક્સ કરી દઈશું. અને તરત જ આપણે વાટેલા તલ અને શીંગ ઉમેરી દઈશું અને ગેસની આંચ બંધ કરી અને બધી સામગ્રીઓને મિક્સ કરીશું. તો આ બધું તમે જ્યારે એકવાર બબલ આવવા લાગે પછી જલ્દીથી તમારે ઉમેરી દેવાનું અને પછી ગેસની આંચ બંધ કરી અને મિક્સ કરી દેવાનું. એટલે આપણી આ સુખડી તૈયાર છે. આ સુખડી કે ચીક્કીમાં કોઈ પાયો લાવવાની જરૂર નથી, એકદમ સોફ્ટ એવી આપણે આ ચીક્કી કે સુખડી બનાવવાની છે. તો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની આંચ મેં બંધ જ કરી છે. તલ અને જ્યારે શીંગનો પાવડર ઉમેર્યો ત્યારે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. થોડો આ પ્રોસેસ તમારે ઝડપથી કરવાની. આ રીતે મિક્સ થઈ જાય એટલે મેં જે ગ્રીસ કરેલી પ્લેટ છે એમાં આ મિશ્રણને ઉમેરી દઈશું. ઉમેરી અને એક સરખું આપણે ફ્લેટ, આપણે જે રીતે સુખડી પાથરીએ એ જ રીતે પાથરી દઈશું. તો આ રીતે વાટકીના મદદથી આ રીતે સ્મૂધ ઉપરથી કરી લઈશું. તો આ રીતે હું સેટ કરી લઈશ.
તો આ રીતે એકદમ સ્મૂધ અને એકસરખી મેં આખી થાળીમાં સુખડીને કે ચીકીને પાથરી દીધી છે. પથરાઈ જાય એટલે હલકું ગરમ હોય ત્યારે જ આપણે એના પીસીસ કરી લઈશું. તો આ રીતે તો તમે જોઈ શકો છો ગોળમાં શીંગ અને તલનો અધકચરો આ પાવડર છે એકદમ સારો એવો લાગે છે. તો આ રીતે એના પીસીસ કરીશું. ચોરસ કે તમારે જે શેપમાં એને કટ કરવા હોય એ શેપમાં તમે કટ કરી શકો છો. તો આ રીતે કટ થઈ જાય એટલે આપણે 5-10 મિનિટ જેવું ઠંડુ થવા દઈશું અને પછી આપણે સુખડી અલગ કરીશું. ઉપરથી પહેલાં હું થોડા પિસ્તા, તો હલકું ગરમ હોય ત્યારે જ પિસ્તા તમારે ઉમેરી દેવાના અને થોડું એને પ્રેસ કરી દેવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી 5 મિનિટ પછી એકદમ હળવા હાથે તમારે આ સુખડીને ડીમોલ્ડ કરવાની. તો તમે જોઈ શકો છો તો આ રીતે હું બધી સુખડી અલગ કરી લઈશ. તો તૂટે નહીં એ રીતે જાળવીને તમારે અલગથી આ રીતે કરી લેવાની. તો આ રીતે મેં બધી જ સુખડીના પીસીસ અલગ કરી લીધા છે. ઠંડી એકદમ થઈ ગઈ છે એટલે આ કોઈ એરટાઈટ ડબ્બામાં ભરી અને તમે મહિના સુધી ખાઈ શકો છો. એકદમ પોચી એવી છે અને ખાવામાં તો બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો આ રીતે તમે જો ક્યારેય શીંગ તલની આવી સુખડી કે ચીકી ન બનાવી હોય તો ઉત્તરાયણ પર તમે એકવાર આ પોચી સુખડી જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.